गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। मित्रों, तो आज चंदुभाई अपनी साथे छे अने आज आपने आज नो जे टूर नो प्रोग्राम छे आज आपने बतावशे। तो चंदुभाई, आज आपने कई रीते जावना, क्या जावना छे? आज आपने सवार मां आपने जे ऋषिकेश नी यात्रा माटे जावानुं छे। हा, त्यां आपने राम झूला, लक्ष्मण झूला, जानकी झूला जोवाना छे, अने आपणे लक्ष्मणजी नुं मंदिर छे त्यां એમના દર્શન કરવાના છે, જે આખા ઇન્ડિયાની અંદર એક જ જે લક્ષ્મણજી એકલી મૂર્તિ હોય એવું એક જ મંદિર છે, ત્યાં લક્ષ્મણજી નું મંદિર છે, બરોબર, એના દર્શન કરવાના છે આપણે। ત્યારબાદ પછી લંચ કરવા પાછા આપણે હરિદ્વારમાં આવશું, ત્યાર પછી આપણે ફ્રી વિહાર, મતલબ ફ્રી હોય છે બધા, સ્વેચ્છા વિહારમાં પોતાને શોપિંગ કરવું હોય, ફરવું હોય, રોપવે જવું હોય, ગંગા સ્નાન માટે પાછું જવું હોય, આરતી માટે જવું હોય, બરોબર, તો જઈ શકે છે। એની રીતે કારણ કે 5 દિવસ થી આ લોકો આપણી જોડે જોઈ જાય, તો બપોર પછી નો ટાઈમ ફ્રી ટાઈમ આપ્યો, બરોબર છે, તો એના માટે શોપિંગ કરવાનો। અને પછી રાત્રે આપણે ક્યાં નીકળીશું? આજે રાત્રે આપણે વૃંદાવન યાત્રા માટે નીકળશું, બાય કોચ આપણે જઈશું, એમાં બાય નાઇટ જર્ની છે, આજે નાઇટ જર્ની, આજે બસમાં છે આપણી, બરોબર। તો બસ, તો મિત્રો આજે આખા દિવસનો રૂટ આ રીતનો છે, ચંદુભાઈ આપણને સમજાવી દીધો। અને ખરેખર જય સ્વામિનારાયણ ટૂર જે છે એમાં બહુ બધાને મજા આવે છે, અને બધા એક ફેમિલીની જેમ બધા રહે છે અને બધા મોજ કરે છે। અને તમે મારી યુટ્યુબ ચેનલમાં જોતા રહ્યો, અને જો તમને આ વિડીયો ગમતા હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં। અને જો તમને આ ટૂરથી તમે હેપી થયા હોય કે અમારા વિડીયોથી, તો જરૂરથી આ ટૂરમાં પણ જોડાજો, ટૂરમાં જોડવામાં કોઈ ખોટું નથી। અને હું તો લંડનથી આવ્યો છું અને તો પણ આ ટૂરમાં જોડાણો છું, અને મને બહુ મજા આવી ગઈ છે ખરેખર। હજી તો મારા 4 દિવસ જ નીકળ્યા છે આમાં, હજી બીજા 3 દિવસ છે જે મેં ફૂલ એન્જોય કર્યા છે આમાં, કે એમ થાય કે નહીં દર વખતે આવવું હોય તો આવી ટૂરમાં જોઈન્ટ થઈ જવું જોઈએ। અને પેકેજની ગણતરી કરો તો પેકેજની ગણતરી બહુ રિઝનેબલ પ્રાઇસ છે, અત્યારના લાઈફ સ્ટાઈલને અત્યારની મોંઘવારી પ્રમાણે તમને 10-11 હજારમાં 7 દિવસ સાચવે, એસી કોચ બસ, એસી હોટલ, સારી એવી હોટલ, સવાર બપોર સાંજ 3 ટાઈમ જમવાનું આપે, એ કદાચ તમે તમારી જાતે એકલા તમે ફેમિલી સાથે ગયા હોય અને પર પર્સન તમે ગણો તો પણ 10 હજારમાં તમે ન પહોંચી વળો જે સ્વામિનારાયણ ટૂર કરે છે। અને અમે જ્યારે બુકિંગ કરાવ્યું એ પછીથી તો પાછી ઘણી મોંઘવારી, પેટ્રોલ ડીઝલ ભાવ વધી ગયા, પણ તો પણ એ લોકોએ એમની પ્રાઇસ ચેન્જ નથી કરી, જે એમની પ્રાઇસ હતી એ જ પ્રાઇસમાં બધાને લઈ ગયા છે, એ કે મારે વધારે નથી લેવા, આ વખતે મારે આ આખી સેવા જ કરવી છે, તો એ ગણતરી એમણે એની એ જ પ્રાઇસ રાખી અને બધાને સેમ પ્રાઇસમાં લઈ ગયા। આજે અમારી જે ટૂર છે એ અમે 13 હજારમાં બુક કરાવી છે, એની અંદર ફ્લાઇટ આવી ગઈ, સમજો, અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટ અને રિટર્ન મથુરાથી અમદાવાદ સુરતની અમારી એસી કોચ બસ ટ્રેન છે, એસી કોચ ટ્રેન ઇન્ક્લુડિંગ, એમાં પર પર્સન 13 હજાર, અને ખરેખર ફરવા જેવી ટૂર છે, બહુ મજા આવી ગઈ, થેન્ક યુ વેરી મચ, થેન્ક્સ। બ્રેકફાસ્ટની અંદર મિત્રો બહુ મજા આવી જાય એવો છે, ખાખરા છે, મેથીના ખાખરા છે, જમાવટ પડી ગઈ, આ છે મેથીના ગોટા, કઢી, તીખી સ્પાઇસી મરચી, સાથે કોફી પીવે તો કોફી, અને આમાં ચા, તો આ તો આજનો બ્રેકફાસ્ટ। અને ભજીયા પણ અહીંયા ગરમા ગરમ જ, કાંઈ ઘટે નહીં, જો અત્યારે સ્ટોકમાં છે, બાકી એ જે હમણાં જ બનાવી રહ્યા, જો આ ગરમા ગરમ ઉતરેલા ભજીયા ગોટા, મેથીના ગોટા। એટલે સ્વામિનારાયણ ટૂરમાં તમે આવો તો ખાવા પીવાની તો તમારે કાંઈ ચિંતા કરવા જેવું છે જ નહીં, જામો પડી જાય એવું છે, મજા આવી ગઈ અમને તો, જો ગરમા ગરમ ગોટા ઉતરે છે, અરે વાહ, બધા બ્રેકફાસ્ટ લે છે, આમાં ખાખરા ખાલી થઈ ગયા, મૂકજો જરા, ચીયર્સ, મજા આવે છે બ્રેકફાસ્ટમાં, હે, કઢીન ગોટાન, હે માસી, મજા આવી ને, મજા મજા થઈ ગઈ છે,
માસી આ બાજુ જોવો તો તમે કરી લીધો નાસ્તો? સરસ સરસ. શું ભાઈ મજા આવી ગઈ? તમે તો જમાવટ કરી આવો પણ કઢી લીધી વાટ ખાવા. મજા આવે ગોટા છે માસી? તો પણ મરચા જબરા લીધા માસી, ગોટા કરતા તમે મરચા વધારે ખાધા લાગે છે. મજા આવે, સારા મહિના છે એમ તો. તો જો મિત્રો, અત્યારે સવારમાં બધા હોટલમાં ચેકઆઉટ કરી નીકળી ગયા છીએ અને બ્રેકફાસ્ટ બધા કરી લીધો છે અને હવે અમે બધા બસમાં જઈ રહ્યા છીએ ઋષિકેશ. તો ચાલો આગળની જર્ની વધારીએ. આવો કાકા, પાતરીનો મસાલો હવાર હવારના પોરમાં. ખોલો ખોલો, પછી પછી મોઢેથી લઈએ આપણે. જય સ્વામિનારાયણ. હાલો હાલો, બસમાં બે હાલો. હાલો, આ બધા આમ હાથ કરતા જાઓ, બધા અંદર જાઓ. હાલો જય સ્વામિનારાયણ. હાલો હાલો હાલો, આવી ગયા આવી ગયા, આ તમારા વિડીયો આવી ગયા. હાલો જુઓ, હાલો હાલો, બસ માં બેહો. મમ્મી ઓલા કણે ધોધે ગયા ત્યાં એઠે બેઠા હતા. એટલે ક્યાંથી આવે? આજના વિડીયોમાં આવી જાઓ. હાલો બીજી વસ્તુ કે આપણે બધાએ સમૂહમાં ચાલવાનું છે, સમૂહમાં આડાઅવળા નહીં થતા. કારણ કે આપણે 2-3 કલાકની યાત્રા હોય છે, એમાં આડાઅવળા થઈ જતું. બપોરે આપણું લંચ થાય હોટલ ઉપર છે, બપોરે લંચ આપણું હોટલ ઉપર છે, લંચ ને ડિનર બે હોટલ ઉપર છે, તો આડાઅવળા કોઈ થવાનું નથી. બીજું, એ જે પાર્કિંગમાં બસ ઊભી રહે છે, ત્યાં પાર્કિંગની અંદર યાદ આવે ભાઈ કાંતિ જાવો બેમરી, આ પાર્કિંગનું નામ છે મુન્ની કી રેતી, મુન્ની કી રેતી બસ પાર્કિંગ, મુન્ની કી રેતી, મુન્ની કી રેતી. મુન્ની બદનામો ઈની મુનિ ઋષિ મુનિ, મુન્ની બદનામો ઈ મુનિ નથી, આ મુન્ની એટલે ઋષિ મુનિ. મુન્ની કી રેતી આ બસ પાર્કિંગનું આપણું નામ છે. કોઈ પણ વ્યક્તિ આડાઅવળું થઈ જાય તો આ નામ યાદ રાખવાનું છે, મુન્ની કી રેતી. અમારા ખર્ચે આવવાનું છે. હવે આપણે પાર્કિંગમાં જઈ રહ્યા છીએ, મુન્ની કી રેતી પાર્કિંગ, જ્યાં આ બધી બસો પાર્ક થાય છે. તો એ એરિયામાં જવાનું છે અને આમાં જે ફરતા હોય ત્યાંથી છોડી અને ત્યાંથી પછી આપણે ઓટો દ્વારા બધે ફરવાનું છે આજે. કેમ કે અંદર બહુ ગીચ જગ્યા હોય છે, એટલે ત્યાં બસ ને એવું બધું નથી જતું. એટલે અહીંયા આખા ઋષિકેશમાં, અરે હા, ઋષિકેશની અંદર આપણે ઓટોની અંદર જ બધે ફરવાનું છે, પણ ખાસ પાર્કિંગ બસનું આખું બહાર થશે.
હવે આજની અમારી ઋષિકેશની ટૂર ચાલુ થાય છે અહીંયાથી. તો અહીંયાથી હવે બધા રિક્ષા ઓટો રિક્ષાની અંદર જશે. એ પણ ટૂરવાળાએ જ બધું ઓર્ગેનાઇઝ કર્યું છે એટલે એની કંઈ અમારે ચિંતા કરવાપણું છે નહીં. હવે બધા નીચે ઉતરે એટલે જઈએ. ભાઈજી ચાલો સબકો ચાય ચાહીએ. સુબહ મેં ગુલ્ફી કોણ ખાયેગા ભૈયા? સબકો ચાય ચાહીએ. ચાય પીને વાલે હૈ સબ. ચાય લેકે આવો, મેં સબકો પિલાતા હું. ચલો આપ ચાય લેકે આવો, સબકો મેં ચાય પિલાતા હું. હા અભી અભી એસે મત મારો, અભી આને તો સબકો. અરે આપ સુબહ સુબહ મેં ગુલ્ફી લેકે આ ગયે ઇસલિયે બોલ રહા હું. સબ ચાય પીને વાલે આદમી હૈ યે સબ. ઓ માસી ગુલ્ફી ખાઉ છે, ગુલ્ફી હારી છે. બોલે હારી રહે. અરે માસી બોલ લે, તને ગુજરાતી ક્યાંથી આવડી ગયું? હે કોર્સ કર્યો તો કે ગુજરાત ગયો તો શીખવા? હે કા શરમાઈ ગયો? દાંત કાઢવા બેઠો. આ ગુલ્ફી વાળો બિચારો શરમાઈ ગયો, પૂછ્યું ને તો. તો બધા જુઓ રિક્ષા ની અંદર ગોઠવાઈ ગયા છે. હા કાકા બોલો બોલો. અરે આ તમારો, તમે કઈક બોલો હરખું એટલે તમારો સ્પેશિયલ કેસ માં આવી જાય. લે એમ નો હાલે, તમારે ગોતી રાખવું પડે. આ જો માસી બધા ગુલ્ફીઓ ખાય છે. આ તમે એકલા જ ખાવશો? પણ એવું જ છે. જો બધા રિક્ષામાં ગોઠવાઈ ગયા છે. એ તમે આકવાનો મનતા હો ભાઈ? જોજો રસ્તો જોયો ન હોય. હર હર મહાદેવ. આપણે પહેલા જઈશું લક્ષ્મણ મંદિર. મિત્રો આવી ગયા છીએ લક્ષ્મણજી મહારાજ મંદિર, શ્રી લક્ષ્મણજી મહારાજ. એટલે આ જે મંદિર છે એ ખાલી લક્ષ્મણ ભગવાનનું છે, જેમની સાથે રામ સીતા હનુમાનજી નથી, ખાલી લક્ષ્મણજી ભગવાનનું મંદિર છે સ્પેશિયલ. તો ચાલો આપણે અંદરથી નિહાળીએ અને એના દર્શન કરીએ. જો બધા રિક્ષામાંથી ઉતરી ગયા છે. હાલો 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 હાલો. હાલો દર્શન કરવા હાલો. આ મંદિર ને આ જ મંદિર છે. હાલો બધા અંદર હાલો દર્શન કરવા. સભી લોગ ગ્રુપ કે સાથ મેં રહેંગે. જો ટાઈમ લગતા હૈ ટાઈમ મેરે ઉપર કે બાદ હૈ. ઠીક હૈ સર?
तो अभी जिस स्थान पर आप लोग पहुंच चुके हैं ऋषिकेश में, मित्रों हवे आपणे जई रह्या छे सच्चाक्लेश्वर महादेव ज्यांनी शिवलिंग छे, उत्तराखंडनी मोटामां मोटी शिवलिंग छे, एनी लंबाई 11.5 ફૂટ છે અને એને આપણે દર્શન કરવાના છે. તો દીપકજી આપણને ત્યાં લઈ જાય છે. અહીંયા જો આ ખચ્ચર ઘોડા જે કયો હોય, ગધેડા જે કાંઈ હોય, બધા ઉપર સફર કરવાની હોય છે. અહીંયાનું માર્કેટ છે ઋષિકેશનું, એટલે શોપિંગ છે, હોટલો રેસ્ટોરન્ટો બધું આમાં છે. અને જો આખું ગ્રુપ આમાં હાલી રહ્યું છે, ભાઈ ભાઈ સૌનો સાથ સૌનો વિકાસ, હર હર મોદી, ઘર ઘર મોદી. હર હર ગંગા મૈયા. તો મિત્રો આ એ મંદિર આવી ગયું છે, સચ્ચા અખિલેશ્વર મહાદેવ મંદિર. અને ચાલો આપણે એના દર્શન કરીશું. અને એની બહાર આવા બોર્ડ માર્યા છે ને, તો મારા મોઢામાં મંડ્યું છે પાણી આવવા, પણ હજી હવાર થયું છે એટલે કઈ બહુ ઈચ્છા થઈ નથી. ચૌતેરો મંદિર કી તરફ. तो अभी आप लोग जिस मंदिर के यहाँ पर दर्शन करेंगे, ये उत्तराखंड राज्य का सबसे बड़ा शिवलिंग है. और इस शिवलिंग की जो लंबाई है 11.5 फीट, वेट है 12 टन, एक ही पत्थर का बना हुआ, जिसको बोला जाए अर्धनारीश्वरी, हाफ नर हाफ नारी. जो लोग बद्रीनाथ केदारनाथ यमुनोत्री गंगोत्री जाने पाता है तो यहाँ पर दर्शन करते हैं, उनकी आदि यात्रा मानी जाती है. और सभी लोग उनके यहाँ पर जूते चप्पल उतारेंगे, अंदर पर दर्शन करेंगे, परिक्रमा लेंगे, उसके बाद जूते पहनेंगे, आगे आदि बद्री द्वारिका दीश करेंगे. તો આ એ મંદિર છે, આ જે શિવલિંગ છે એક આખા પથ્થરમાંથી બનેલી છે. અહીંયા અમેરિકા, લંડન, યુરોપથી ધોળિયા પણ આવે છે, અને તમે જોઈ શકો છો એ પણ અહીંયા સેવામાં લાગી ગયા છે. અમે લક્ષ્મણ ઝુલા પુલ ઉપર, ચાલો હવે ત્યાંના દર્શન કરીએ. ઋષિકેશ તીર્થનગરી, ઋષિકેશ લક્ષ્મણ ઝુલા પુલ છે, તો ચાલો આપણે એના ઉપર જઈશું હવે. અરે વાહ, શું અહીંયાનો નજારો છે. હા, જો આજુબાજુમાં બધે હોટલો આશ્રમો ને એવું જ બધું છે અહીંયા. નદીની અંદર રાફ્ટિંગ ને એવું થતું હોય છે, લોકો કરતા હોય છે, પણ હજી મને લાગે વહેલો ટાઈમ લાગે છે.
लक्ष्मण झूला पुल અને બધા જઈ રહ્યા છે, વોક કરી રહ્યા છે અને ખરેખર જેવું કીધું એવી જ રીતે લક્ષ્મણ ઝૂલા પુલ એટલે આ ઝૂલાની જેમ હલે જ છે. જેવા તમે ચાલો તો તમને આખો પુલ હલતો એવો જ દેખાય છે. અને અત્યારે બાજુમાં બીજો કાચનો પુલ બને છે તો જેનું કન્સ્ટ્રક્શન કામ અત્યારે ચાલી રહ્યું છે, એ 2024 સુધીમાં થઈ જશે એવું કહે છે. નદી, ગંગા નદી, હર હર ગંગે, અહીંયા બધા ઘાટ બનાવ્યા છે નાવા માટે, પણ અત્યારે હજી કોઈ પબ્લિક છે નહીં. આ ઉપર હિમાલયમાંથી નદી આવે છે જે ગંગા નદી. શું ઠંડક છે, જબરજસ્ત એમ કે અત્યારે સવારના 10:30 જેવું વાગ્યું છે પણ એકદમ ઠંડક છે અહીંયા. તો આ ઋષિકેશના માર્કેટમાં આવી ગયા છીએ જ્યાં અલગ અલગ બધા કપડાં જબ્બા આતે બધી મળે છે. જુઓ હું લેવાનું તમારે, હું લેવાનું તમારે, હું ગમે આમ બધું ગમે એવું જ છે, કઈ એવું નથી ન ગમે. હે, એ જ ને. આવું એટલે જબો લીધો હોય તો પર્પલ ધાબા અત્યારે એ બધા ધોળિયા આપણા કલ્ચર કરે છે ને આપણે એના કલ્ચર કરીએ છીએ એવું જ છે. હાલો હાલો હાલો, ક્યાં જવાનું છે? હાલો, આપણે રામઝૂલાની યાત્રા માટે નીકળશું. ઓકે, જીપમાં બેસી, એક જીપની અંદર 10-10 જણા. ઓકે ચાલો, હાલો હાલો મંડો બેસવા, ચાલો 10-10 થઈ જાઓ એટલે આગળ.